નવસારીની એસબી ગાર્ડા એનસીકે પટેલ કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિદ્યાર્થીઓ દ્વારા રાજકીય ચેતના થકી સામાજિક ચેતના માટેનો એક કાર્યક્રમ બોરસી માછીવાડ ખાતે યોજાયો હતો. કોઈના માટે દરેક વ્યક્તિ માટે પોતાના ઘરમાં મમ્મીને પણ કોઈ કાર્ય નિસ્વ
કેળવણી એટલે તો કહું છું કેળવણી અને શિક્ષણમાં ઘણો ફરક છે. આવું જ એક ઉદાહરણ આપું, નાનું દ્રષ્ટાંત છે, બહુ મજા આવશે હું મારા શબ્દોમાં વ્યક્ત કરું. તે એક વૃદ્ધ માણસ હતો, બહુ ઉંમર એની થઈ ગઈ હતી. તે વૃદ્ધ માણસના છેલ્લા શ્વાસો ચાલી રહ્યા હતા, એટલે કે ઉંમર બી થઈ ગઈ એટલે એનું મૃત્યુ નજીક હતું. ત્યારે એ કાર્ય શું કરે કે પોતાના ગ્રામ પંચાયતના જે સભ્યો હોય એને બોલાવી લાવે અને એને અંદરથી ટિકિટ બહાર આવે છે. ત્યારે અંદર ટિકિટમાં લખેલું હોય છે તમારું નામ છોટુભાઈ છે, તમારું વજન 70 કિલો છે અને તમે બરોડાથી બોમ્બે જતી ફ્લાઇટ પકડવા માટે આવ્યા છો. ત્યારે તેને વિચાર આવે, સારવા માન મશીનને કેવી રીતે ખબર કે મારું નામ છોટુભાઈ છે અને હું બરોડાથી મુંબઈ જઈ રહ્યો છું. ત્યારે તે ફરી 2 રૂપિયાનો સિક્કો નાખે છે અને ફરી ટિકિટ આવે છે અને કહે છે કે તમારું નામ હજુ છોટુભાઈ છે, તમારું વજન હજી 70 કિલો છે અને તમે બરોડાથી મુંબઈ જતી ફ્લાઇટ પકડવા માટે આવે છે. કે દીકરા, એ મહત્વનું નથી કે ફુગ્ગો કેવા રંગનો છે, માત્ર મહત્વનું છે તો ફુગ્ગાની અંદર શું ભર્યું છે. એ જ રીતે આપણે પણ, હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, ઈસાઈ છે, ખ્રિસ્તી છે, ગોરા છે, કારા છે, ગ્રહણના છે કે શ્યામ છે, એ મહત્વનું નથી, પણ તે વ્યક્તિની અંદરના એના વ્યક્તિત્વના ગુણો કેવા છે ને એ મહત્વનું છે, તો તે ઉપર આવી શકે છે. આપણે જો ને કોઈ વ્યક્તિને જોઈએ કોઈ સુંદર દેખાવવાળી, ધારો કે ચાલ ને આપણે ઐશ્વર્યાનું નામ લઈ લઈએ,